એસએસઓ અધિકાર મહાસંઘ દ્વારા ગારિયાધાર મામલતદારને એક આવેદનપત્ર પાઠવી સ્થાનિક કક્ષાએના પ્રશ્નો ઝડપથી ઉકેલવા માટે અને અનુસૂચિત જાતિના લોકોને થતા અન્યાયને દૂર કરવા માટે અનુરોધ કરવામાં આવેલો છે એસએસઓ અધિકાર મહાસંઘ ગુજરાત દ્વારા ગારિયાધાર મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભીંગરાળ ગામે અનુસૂચિત જાતિના લોકો ઉપર થતા અત્યાચાર અટકાવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે ભીંગરાડ ગામે અનુસૂચિત જાતિના આગેવાન વિનુભાઈ ગોવિંદભાઈ સોલંકી જેઓ જન્મથી ભીંગરાળ ગામે જ રહે છે અને લાઠી તાલુકાના કોઈપણ સમાજના ગરીબ લોકોને સરકારશ્રી તરફથી મળતી તમામ પ્રકારની યોજનાઓ છેવાડાના લોકોને મળે તે માટે હર હંમેશ મદદરૂપ થાય છે એસસી ઓબીસી સમાજમાં ખૂબ ઉપયોગી થાય છે જેઓએ ભીંગરાળ ગામે બે હજાર તેરમાં માં સામાન્ય સીટ ઉપરથી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી ચૂંટાઈ આવેલા હતા જેથી આજ ગામના વિઘ્ન સંતોષી લોકોએ વિનુભાઈ અનુસૂચિત જાતિના હોય અને સામાન્ય સીટ પર સરપંચનો હોદ્દો મળેલ છે તે સમયે વિનુભાઈને સરપંચ પદેથી કઢાવવા ખૂબ દવા કરેલા હતા ગામમાં કોઈ વખત અનામત સીટ આવી ન હતી આઝાદી પછી આ પ્રથમ વખત ચૂંટણી યોજાયેલી હતી જેથી જાતિના ઊંચ નીચેના ભેદભાવથી વિનુભાઈ સોલંકીને બેથી અઢી વર્ષ સુધી સંઘર્ષ કરવો પડેલો હતો ભીંગરાળ ગ્રામ પંચાયતથી લઈ પંચાયત સચિવ સુધી લડવું પડેલું હતું પંચાયત સચિવ ગાંધીનગરથી વિનુભાઈ સોલંકીને ન્યાય મળેલ હતો ત્યારથી વિનુભાઈએ ગામના તમામ વિવાદો ભૂલી અને સરપંચ તરીકે ગામમાં ખૂબ જ વિકાસકીય કામો કરેલા છે તમામ સમાજના લોકોના કામો કરતા હતા અને બે હજાર અઢારમાં વિનુભાઈ સોલંકીની પંચાયત ટર્મ પૂરી થતા ત્યાં સુધીમાં વિનુભાઈ સોલંકીએ ખૂબ જ સારા પ્રમાણમાં કાર્યો કરેલા હતા અને કોઈપણ જાતની તેમની સામે ફરિયાદ નોંધાઈ ન હતી બે હજાર અઢારમાં ભીંગરાડ ગામ પંચાયતની ચૂંટણીઓ આવી અને પંચાયતની ચૂંટણીમાં વિનુભાઈ હારી ગયા એટલે અગાઉ સામાન્ય સીટ ઉપરથી સરપંચ બન્યા હતા તેનો રાગદ્વેષ રાખી અને હવે પછી સામાન્ય સીટ ઉપરથી લડે નહીં અને ગામના આગેવાની ન કરે તે માટે તદ્દન ખોટા કેસમાં ફસાવી કાયદાની ચુંગાલમાં ફસાવી દેવાની કામગીરી કરી રહ્યા છે હાલમાં ન્યાય સમિતિના ચેરમેન મનજીભાઈ અર્જણભાઈ રેબરે એસસી સમાજ ઉપર અત્યાચારો થતા બંને એસસી આગેવાનોનો અવાજ દબાવી દેવાનો અને જાનથી મારી નાખવાની કાર્યવાહી અને ગામેથી હિજરત કરી અને જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ઊભું કરેલું છે તેવા સમયે આ બાબતે આબદન પત્ર પાઠવવામાં આવેલું છે અને આ પ્રકારે તેમના ઉપર થતા અત્યાચારો બંધ કરવામાં આવે અને જે લોકો તેમના ઉપર અત્યાચાર કરી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદન પત્ર આપવામાં આવેલું છે 3000 ગાડિયા તાલુકાય એસએસઓ અધિકારી મहासन અને અખિલ ભારતીય કોળી સમાજ તરફથી અમરેલી જિલ્લાના તાટી તાલુકાના ખિંગરાળ ગામના બક્ષીપંન ના કેવાન અને દલિત સમાજના माजी સરપંચ ભાઈ શ્રી વિનુભાઈ સોલંકી ઉપર લાટી મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વીરજી ઠુમર દ્વારા જાતિવાદી રીતે મનસ્વી રીતે જાતિવાદ કરી ઉબો કરી અને આ બક્ષીપંન અને અનુસૂચિત જાતિના લોકોને જીવવાનું પણ હરામ કરી દીધું છે એમલા ધારાસભ્યના દબાણથી પોલીસ પ્રશાસન પણ એમને ખોટી મદદો કરી અને એસસી અને ઓબીસી સમાજના આગેવાનોને ખોટા કેસો કરી પાછામાં પૂરી અને અમારા ભીંગલાડ ગામના માજી સરપંચ વિનુભાઈ સોલંકીને ઉપર પણ આઠ દિવસની અંદર આઠ ખોટા કેસો કરી અને પોલીસે મદદગારી કરી અને એમને પણ પાર અને પાછાના કાગળો કરવાની છે ધારાસભ્ય ભાઈ શ્રી વિરજીભાઈ દ્વારા જે હિન્દ્ર કૃત્ય કરવામાં આવી રહ્યું છે આ સમાજ ઉપર તેને આજે તાલુકા